અને એ વિષ્માન મિશ્રણના આધારે ઉદાહરણ આપે છે કેવી કેવી
લીલા અક્ષર જોવા મળે છે. જ્યારે કોઈપણ પ્રકાશનું કિરણપુંજ આવા કલિત કણોને અથડાય ત્યારે તે કિરણપુંજનો માર્ગ અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને. જ્યારે આવા કોઈ માધ્યમ એટલે કે ધૂળના અજકણો, પાણીના બૂંદ અથવા ધૂળના ધુમાડો છે એના કણો સાથે પ્રકાશના કિરણો અથડાય અને એ કિરણો અથડાવાને કારણે એ કિરણપુંજનો માર્ગ અનિયમિત બને, નિયમિત બનતો નથી. એ કિરણપુંજ કેવો બને છે? અનિયમિત. અનિયમિત પરાવર્તનના કારણે એ દ્રશ્યમાન બને અને કલિત કણો દ્વારા પ્રકાશીય પ્રકિરણની ઘટના બને છે. પ્રકાશીય પ્રકિરણની ઘટના બને એને જ કારણે લીલા અસર ઉદભવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન અહીંયા પૂછાય, લીલા અસર ક્યારે ઉદભવે? તો જ્યારે એક વિષમાનું મિશ્રણના જે દ્રાવણ છે, જે માધ્યમ છે, એને અંદરથી પ્રકાશના કિરણો પ્રસાર થાય. પ્રકાશના કિરણો પ્રસાર થયા બાદ એ કિરણપુંજ એનો માર્ગ અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને ત્યારે લીલા અસર જોવા મળે. પ્રકાશના કિરણપુંજનો માર્ગ અનિયમિત બને, પરાવર્તન અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને ત્યારે આ ઘટના જોવા મળે. પિંડલ અસર ઉદભવવાનું કારણ તો પ્રકાશનું પરિવર્ત પ્રકિરણ, પ્રકાશનું પ્રકિરણને કારણે પિંડલ અસર ઉદભવે છે. આ કણો દ્વારા બધી જ દિશામાં થતા પ્રકાશના વિકિરણ બધા જ પ્રકારના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચવાનું કામ કરે. બધી જ દિશામાં પ્રકાશના કિરણોનું વેગ વિકિરણ થાય એને પ્રકાશનું પ્રકિરણ કહેવાય. અને આ માધ્યમમાં એટલે કે ધુમાડાના પાણીના સૂક્ષ્મ બૂંદો, ધુમાડાના રજકણો, એના જે નિલંબન આવરણ છે એ એની અંદર પ્રકાશનો પસાર થાય અને જે પ્રકાશનો માર્ગ જોવા મળે બે વિકિરણો એને ટિંડલ અસર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટિંડલ અસરના ઉદાહરણ જોઈએ. ટિંડલ અસરના ઉદાહરણમાં છે પહેલું કે અંધારા ઓરડામાં આપણે નવમા ધોરણમાં પણ આવતું અને એમાં આકૃતિ પણ આવતી કે અંધારા ઓરડાની અંદર એક આખું ઓરડો અંધારો હોય અને એની અંદરથી ક્યાંક કાણું હોય ઓરડાની અંદર અથવા બારી ખુલ્લી હોય તો બારીને બારણે કાણું, તો ત્યાંથી જે સૂર્યપ્રકાશ આવતો હોય એ સૂર્યપ્રકાશ રૂમમાં પ્રવેશે, તો એ રૂમમાં પ્રવેશે તો સૂર્યપ્રકાશ અંદર એમને થોડો ફેલાય છે અને એ જે ફેલાય છે પ્રકાશનું પ્રકિરણ કરે છે એ ટિંડલ અસરનું ઉદાહરણ કહેવામાં આવે છે. એટલે કે અંધારા ઓરડાની અંદર સૂર્યપ્રકાશ પ્રવેશે છે અને જે પ્રકાશના કિરણોનું વિકિરણ પ્રકિરણ કરે એ ઘટના એ ટિંડલ અસરની ઘટના કહેવામાં આવે. એક એનું ઉદાહરણ છે. બીજું છે કે એકદમ ઘનઘોર જંગલ હોય અને જંગલની અંદર ખૂબ જ એના ઝાડ વૃક્ષો અને વૃક્ષોના પાંદડા એકદમ નજીક નજીક હોય, તો નજીક નજીક પાંદડાની અંદરથી બહારના વાતાવરણમાંથી અંદર સૂર્યપ્રકાશ પ્રવેશે ત્યારે એ સૂર્યપ્રકાશ છે એના કિરણોનું પ્રકિરણ જોવા મળે. સૂર્યપ્રકાશ સિવાય બે ઝાકળ, અમુક પણ ઝાકળ છે એ પાંદડાની અંદર પ્રવેશે તો એ પ્રકિરણ પણ એક ગાઢ જંગલ, ખૂબ જ ગીચ વૃક્ષોવાળું જંગલ હોય એની અંદર જોવા મળે છે. આ ઘટના પણ પ્રકાશનું પ્રકિરણ ઘટતી ઘટનાને એની અંદર ટિંડલ અસર જોઈ શકાય. એના સિવાય કે કેટલીક વખત મોટરસાયકલના ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય છે, કેટલીક વખત મોટરસાયકલના ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય, તો એ ભૂરા રંગનો રંગ દેખાય એ પણ પ્રકાશના પ્રકિરણને કારણે ટિંડલ અસર છે એનું ઉદાહરણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ટિંડલ અસરની ટૂંકમાં છે અને ટૂંકમાં છે એની અંદર આપણે પોઈન્ટ લખી શકો. ટિંડલ અસર કોના કારણે ઉદભવે, કઈ યુક્તિ રીતે ઉદભવે અને આ એના ઉદાહરણ. આના સિવાય પણ તમે આની અંદર લખી શકો કે જે નાના આપણે એમાં પ્રકાશનું પ્રકરણ જોયું એની અંદર બે મુદ્દા જોયા કે આપણે કે વાદળી રંગનું પ્રકરણ ક્યારે થાય, વાદળી રંગનું પ્રકરણ નાના કણો હોય ત્યારે થાય અને શ્વેત રંગનું પ્રકરણ ક્યારે થાય, મોટા ગતિની તરફ લંબા હોય ત્યારે. એ પ્રકાશના પ્રકરણવાળો ટોપિક પણ આ ટૂંકમાં તમે લખી શકો. તો તમે ટિંડલ અસરની ટૂંકમાં છે તો અને આના ઉદાહરણના આધારે પણ એમસીક્યુ પૂછાઈ શકે કે અંધારા ઓરડાની અંદર જે પ્રકાશનું પ્રકરણ જોવા મળે એ કઈ અસરને આભારી છે, તો ટિંડલ અસરને આભારી છે. મોટરસાયકલમાંથી
Jadi, maaf.